તો નડાબેટ ખાતેથી 100 નવી એસટી બસોનું લોકાર્પણ ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને શંકર ચૌધરીના હસ્તે આ બસોનું લોકાર્પણ કરાયું. ગૃહરાજ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષે નવી બસની મુસાફરી પણ કરી. નડાબેટથી સુઈગામ સુધી 23 કિલોમીટરની મુસાફરી કરવામાં આવી. પાલનપુર એસટી ડેપોને 19 બસ, હિંમતનગર એસટી ડેપોને 24 બસ મળી, મહેસાણાને 29 અને ભુજ એસટી ડેપોને 28 નવી બસો મળી. આ નવી બસોમાં સ્લીપર કોચ, ગુર્જરનગરી અને સુપર એક્સપ્રેસ બસોની પણ ફાળવણી કરવામાં આવી. નહીં પરંતુ દેશભરમાં પ્રથમ ઘટના હશે કે ભારત પાકિસ્તાનની બોર્ડર પર ઝીરો પોઈન્ટ પરથી આટલા મોટા પ્રમાણમાં રાજ્યના નાગરિકો માટે સુવિધાનું લોકાર્પણ થાય અને ખાસ કરીને ગુજરાતના સીમાવર્તી ગામો, ગામડાઓ એટલે કે જે સીમાઓ જોડે જોડાયેલા ગામડાઓ છે એ ગામડાઓને આટલા મોટા પ્રમાણમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. 100 બસ એટલે દરરોજ 20,000 નાગરિકોને સીધી સુવિધાઓમાં વધારો કરવામાં આવે. એ ખૂબ મોટો વિષય છે ગુજરાત.